बनासकांठा जिल्लामां खेडूतोना पाकने नुकसान करता डुप्लिकेट बियारण, डुप्लिकेट जंतुनाशक दवा, डुप्लिकेट खातर जेवी अनेक डुप्लिकेट चीजवस्तुओ बजारमां वेचाई रही छे, त्यारे खेडूतो आटला मोंघा बियारणनी खरीदी करी पाकनुं वावेतर करता होय छे अने बियारण डुप्लिकेट निकळता खेडूतोना पाकने व्यापक नुकसान वेठवानो वारो आवे छे, जेवा बनासकांठा जिल्लाना दांतीवाड़ा खाते खेतीवाड़ी अधिकारी द्वारा तपास करवामां आवी हती अने दांतीवाड़ा पंथकमांथी बाजरीना डुप्लिकेट बियारणो मळी आव्या हता। જેમાં પાંથાવાડા માર્કેટયાર્ડમાં આવેલી બિયારણની દુકાનોમાં તપાસ કરવામાં આવતા અધિકારીઓએ પાયોનિયર બાજરીના સેમ્પલ લીધા હતા। જો કે અગાઉ દાંતીવાડા પંથકમાં બાજરીનું બિયારણ ડુપ્લિકેટ મળતું હોવાના આક્ષેપ થયા હતા, જે અંગે વેપારીઓએ સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો હતો। જો કે દાંતીવાડા પંથકમાં ખેડૂતોએ વાવેલી બાજરી ફેલ થઈ હોવાની વાત કરતા પડ્યા ઉપર પાટું જેવો ઘાટ ઘડાયો છે, તો આ તરફ ઉનાળાની ઋતુમાં પાણીની વિકટ સમસ્યા છે અને બીજી બાજુ આવી રીતે બિયારણ ડુપ્લિકેટ મળતા પાક નિષ્ફળ થઈ રહ્યા છે, જેના કારણે તંત્ર દ્વારા કંપની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કયા ગામનો ખેતર? કયા ગામ? સોત્રવાડા અર્જનભાઈ મોતીભાઈ। હા બરોબર ને, આ ભાગ્યો બોટનો હોય, માજી રોણો, બીજી વખત નેટ રાખ્યો અને કે રહેવા માંગતો નથી, એટલી મજૂરી કોણ કરે? પેલા ચારા કર્યા પાયો, હા બરોબર, હા અને આ બીજી વખત ફેર પહેર્યો, હાથની પહેરણી થી પહેર્યો, પેલો કઈ ઓટોમેટિક માં કદાચ ગલતી સી છે, જાડે પાતળી ગઈ છે, તો બીજી વખત હાથની પહેરણી થી છથેલી પહેરી ત્રણ વીઘાની અંદર, બરોબર, તો આ ભાગ્યા ની બીજી વખત નેટ રાખ્યો, ના થેલી નું સેમ્પલ બતાવો। કઈ થેલી વાવેલી હતી? 11/86/11 પાયોનિયર પાયોનિયર ની, અને 6/3/21 ની તારીખ મારેલી છે પાછી ઊંધી, એક્ઝેક્ટ એક્ઝેક્ટ 86/11 બાજરી વાઈ છે। વાયા ને આજે લગભગ 10મો દિવસ થયો છે, હજી સુધી કોઈ બાજરી નું ઉગવાનું ઠેકાણું પડ્યું નથી। આ ખેતર ની અંદર લગભગ 30-35 હજાર નું છોણિયું ખાતર નો છું, 3 DAP પહેરીએ અને 6 થેલી બાજરી પહેરીએ, પણ હજી સુધી કોઈ બાજરી નું ઠેકાણું નથી। એટલે આ વખતે આ જે પાયોનિયર કંપની, મને એવું લાગે છે કે જર્મિનેશન ફેલ માલ ખેડૂતોને લૂંટવા માટે, એના પૈસા ઉભા કરવા માટે જર્મિનેશન ફેલ માલ ભેગો કરી અને ભર્યો છે અંદર, અને ખેડૂતોને ગમે એ રીતે પકડાઈ દીધો છે। કંપની 580 રૂપિયા એક થેલીના લે છે, એટલે ખેડૂતોને લૂંટવાનો જ ખુલે આમ ધંધો કર્યો છે આ વિદેશી કંપનીઓએ, અને સરકાર આપણા તો એની સરકાર કોઈ આના ઉપર ધ્યાન આપતી નથી, કે એના કોઈ ખેતીવાડી અધિકારીઓ પણ ધ્યાન નથી આપતા કે આ કંપની ખરેખર પાયોનિયર માં સાચું ભરે કે ખાલી બજારનો ખોટો માલ લઈ લઈને ભરી જવા નાખે છે। એટલે ખેડૂતોને કંગાળ કરીને છે, અને જો કંપની આનું કોઈ તો ખેડૂતોને આ વખતે વળતર ના આલે તો અમે બધા ખેડૂતો ભેગા થઈ અને ગ્રાહક સુરક્ષામાં કેસ કરવાના છે,